सर्वावतार धर्तारं मुक्तिमुक्तिप्रदायकम् वन्देहं स्वेष्टदेवं तं हरे कृष्णं मनोहरम् ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી નારાયણ દેવની જય શ્રી નરનારાયણ નર જય શ્રી ધા મની જય શ્રી વડતાલ ધમ દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 નિજ મંદિરમાં બિરાજમાન વાલા વાલા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી ધર્મદેવ ભક્તિમાતા નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નારનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટમંજન દેવ આદિક ભગવ સ્વરૂપો સેવામાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રીરંગદાજી સ્વામી તેમજ નિત્ય કથાનો શ્રવણ કરતા એવા પરમ ભક્ત શ્રી જગદીશભાઈ પટેલ જ્ઞાનબાગ વડતાલવાળા તેમજ સતીષભાઈ પટેલ બદામ વાળા અધિક તર ભક્તો તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાનો થી શ્રવણ કરતા એવા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ નારાયણ આજે વિક્રમ સંવત બે હજાર ઓગણસી ના જેઠ વેર શુક્રવાર તારીખ સોળ જૂન બે હજાર ત્રેવીસ કૃતિકા નક્ષત્ર ચંદ્ર વૃષભ રાશિમાં આજે શિવરાત્રી યમ ઘંટ યોગ પંદર અને સાત થી સૂર્યોદય એવું લખ્યું છે એવી રીતના આજનો દિવસ છે આવતીકાલે ફેસ્ટિવલ વાતાવરણના સંજોગે બંધ રાખેલ છે તો સત્સંગ સભા આપણા મંદિરમાં મુજબ ચાલુ રહેશે તો ખાસ બધા સત્સંગ સભાનો લાભ લેવા અવશ્ય પધારવું આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન છે દિવાળીનો દિવસ છે અને વડતાલની અંદર મહારાજે રાસ રમવાની શરૂઆત કરાવી તો બહેનોએ પણ મર્યાદામાં રહી સંતોના દર્શન રાસના દર્શન કરી અને બહેનો જ્યારે હાથમાં કુંભ લઈ અને અલૌકિક બહેનો રાસ રમવા લાગ્યા અને જ્યારે સ્ત્રી ભક્તો આવી રીતે અલૌકિક રાસ લેતા હતા ત્યારે ગોલોકમાં જેવી ભગવાનની મૂર્તિ છે તે જ મૂર્તિ તે સમયે સ્ત્રીઓને મધ્યે પ્રગટ થઈ અને હરિભક્ત સ્ત્રીઓ સિવાય તે મૂર્તિના બીજા કોઈ દર્શન થતા નહીં હરિભગત થાય તો દર્શન થાય ભગવાન આપ્યા કે મસ્તક ઉપર ધારણ કર્યો હતો અને મુખ ઉપર મોરલીને વગાડતા હતા તે સમયે હરિભક્ત સ્ત્રીઓની આ દુનિયાની કશી સ્મૃતિ રહી નહીં માનવ તે દિવ્ય વૃંદાવનમાં આવી હોય એવું તેમને લાગ્યું નુપુરના ઘુઘરાઓ પગમાં એકતાર થવા લાગ્યા અને વાગતા હતા ફરતા ફરતા જ્યારે સવાર થયું ત્યારે તેમને તે મૂર્તિ દેખાણી નહીં દિવાળીનો દિવસ આખો આખી રાત દિવાળીના દિવસે રાસ લીધો સવાર થઈ ગયું તો એ ખબર ના પડી અને સવાર થયું એટલે ભગવાનની મૂર્તિ દેખાણી નહીં સંતો જે ગરબીમાં ફરતા હતા ત્યારે એક પોર રાત ગઈ ત્યાં સુધી પ્રત્યેક સંતને શિયરી રાસમાં મળતા હતા જયારે રાત ચાર ઘડી બાકી રહી ત્યારે શેરી ગામમાં આવ્યા અને પલંગ ઉપર પોઢી ગયા કેટલી ઘડી બાકી રહી રાત એક કલાક ને છત્રીસ મિનિટ ચાર ઘડી બાકી રહી કે દોઢ કલાક જ રાત બાકી રહી હતી સવાર થવામાં ત્યારે મહારાજ આવીને હું ગામમાં મહારાજનો ઉતારો હતો ત્યાં આવીને મહારાજ પહોંચી ગયા સવારે સંતો સ્નાન કરીને આવ્યા અને શિયાળીની માનસી પૂજા કરી રહ્યા ત્યારે ઘણા દર્શન કર્યા સંત અને શિયાળીના મસ્તક નમાવી હાથ જોડીને બધા પગે પગે લાગતા હતા લાગ્યા સિવાય કોઈ બાકી રહેતા નાના મોટા સંતો અને વર્ણીને પગે લાગવાનો નિયમ હતો જેમને મોક્ષનો ખપ હતો એવા તેઓ શિયાળીને પગે લાગ્યા સિવાય કોઈ જમતા નહીં દરેક નાના મોટા સંતો અરસપરસ બધાને પગે લાગતા અને બધાની એવો નિયમ હતો સવાર સુધી તો રાસ ભક્તિ ચાલી કીર્તન ભક્તિ ને એમાં મહારાજની આગળ નાચવાનું એટલે રાસ ભક્તિ અને મહારાજ તો બધાને મળતા હતા સંતો રાસ લેતા હતા બધાને મળતા હતા અને બહેનોને મળવા માટે કોણ આવી ગયું ગોલોકમાંથી કૃષ્ણ ભગવાન પધારી ગયા હતા સવાર થયું ત્યાં સુધી ભગવાન લે રહ્યા અને સવારે ભગવાને પણ અદૃશ્ય થઈ ગયા એટલે બહેનોને સવાર સુધી શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન આપ્યા હતા અને મહારાજે સંતોને મળીને દર્શન આપ્યા અને બધા સંતો સવારે સ્નાન કરીને આવ્યા મહારાજની માનસી પૂજા કરી પછી મહારાજના દર્શન કરવા માટે મહારાજના ઉતારે આવ્યા એટલે શેરીના ચણાવીને ઘણા ભક્તિભાવથી દર્શન કર્યા અને બધા સંતો હરેક અને વરણી મસ્તક નમાવી બે હાથ જોડીને મહારાજને પગે લાગતા હતા અને પગે લાગ્યા સિવાય કોઈ બાકી રહેતા નહીં અરસપરસ સંતો બરણીઓ પગે લાગતા હતા મોક્ષનો જેને ખપ હતો એવો શેરીને પગ્યા લાગ્યા સિવાય કોઈ જમતા નહીં એટલે સવારમાં નિયમ રાખવું ભગવાનની પૂજા કરવી માનસી પૂજા કરવી અને પછી ભગવાનની આરતીના દર્શન આપણે ઘર મંદિરે પણ કર્યા પછી જ ભોજન લેવું ભગવાનને સવારમાં બાળભોગ ધરાવ્યા પછી જેના હૃદયમાં મોક્ષનો ખપ ન હોય તેને પવિત્ર સંતો દેખી લેતા અને પછીથી મુક્તિ વાત કરીને તેમને સંતોની રીત દેખાડી દેતા હતા વાત કરવા છતાં જેનામાં સમજણ ન આવતી એવા ત્યાગી અને ગૃહસ્થોને તેટલો ખપ નથી એમ તે પવિત્ર સંતો નિશ્ચિત વાત કરતા લો બેમાં હોય સાધુ થઈ ગયા એટલે કંઈ મોક્ષનો ખપ હોય એવું ન માની લેવું અને ગ્રહસ્થ હોય તેને મોક્ષનો ખપ નથી એવું ન માનવું એટલે જેને મોક્ષનો ખપ ન હોય એને પવિત્ર સંતો દેખીને પછી વાત કરે સત્સંગની રીત દેખાડે અને એમ છતાં જો સમજણમાં ન આવે તો પછી એ ત્યાગી અને ગૃહસ્થની એટલો ખપ નથી એવું તે પવિત્ર સંતો નિશ્ચિત વાત કહેતા જ્યાં સુધી સત્સંગમાં તે નભે તે રીતે બીમાર માણસ જેમ અનાજ છોડીને રહે છે તેમ તો પવિત્ર સંતો તેની સ્થિતિને દેખતા રહેતા પણ અંતરમાં તેનો રતિ જેટલો પણ ભાર આવતો નહીં આવું હોય અત્યારે હોય ત્યારે હતું તો લખાણું હોય ને ને થોડું લખાય એટલે લખ્યું કે સત્સંગમાં તો નભતા રે પણ કેવી રીતે નભે તો કે બીમાર માણસ જેમ અનાજ છોડીને રહે તેમ તે પવિત્ર સંતો તેની સ્થિતિને દેખતા રહેતા પણ અંતરમાં તેનો રતિ જેટલો પણ ભાર આવતો નહીં જેના જીવમાં જેટલો સત્સંગ હોય તેની મોટો મોટા સંતો બતાવ્યા સિવાય રહેતા નહીં જે ઝાડમાં જેવો રસ રહ્યો હોય તેના ફળ તેની મીઠાશને કહી દે છે માણસમાં જેવી બુદ્ધિ રહી હોય તે તેની ચેષ્ટામાં દેખાઈ આવે છે અને ચેષ્ટા ઉપરથી માણસને જે ઓળખી લેવો એવી સમજણ બધા મનુષ્યમાં હોતી નથી આવી વાત કરી દ્રષ્ટાંત પણ સરસ આપી દીધું કે ઝાડની અંદર કેવી મીઠાશ છે એ કોણ કહી દે એનું ફળ કે અને એવી રીતે માણસની બુદ્ધિ છે એ કઈ કહી દે તો કે એની ચેષ્ટા એના વર્તનમાં દેખાય આવે એની બોલી ઉપરથી ખબર પડી જાય કે આ માણસ આવો છે એટલે એવી સમજણ બધા મનુષ્યમાં હોતી નથી પાછી ઓળખવાની એટલે આપણે ઘણા હરિભક્તોને બહુ સારા કહેતા હોઈએ ઘણા સંતોને સારા કહેતા હોઈએ પણ કોકને અનુભવ થયો હોય ત્યારે એ કહે ત્યારે આપણને ખબર પડે આવા હશે એટલે આપણને ખબર ના પડે એ તો એવા બુદ્ધિશાળી હોય એને ખ્યાલ આવી જાય એટલે કે જે કસોટીથી અને અગ્નિમાં તપ્યા સિવાય સોનાની ખરી પરીક્ષા કરનારો ઘેર ઘેર મળતો નથી તેવી છે તે રીતે જ માણેક અને મોતીની પણ એવી ઘણી વાત છે તેની ખરી પરીક્ષા કરીને નિર્ધાર કરનાર તો કોઈક જ મનુષ્ય મળે સોનું સારું છે સાચું છે એ દરેકને ખબર ના પડે તો એને શું કરવું પડે તો કે કસોટી તપાવ્યા સિવાય સોનાની પરીક્ષા કરનારો ઘેર ઘેર મળતો નથી એવી રીતે હીરાની વાત છે હીરા મોતી માણેક

संत हरि जन झाक हरि जन ताकी मोटप हे अपार कर तुलतार आवत ताकी तुल ता तुलनान आवत वाकी यह ब्रह्मांड में रहे जो क्यों के संतों ने हरि भक्तों ने सत्संग ना सबन थी केवी मोटप छे ये देखवानो काम माइक मनुष्य ने फावतु न સંતો અને હરિભક્તો એવા અલૌકિક છે અને એની કેવી મોટપ છે એ દુખવાનું કામ મનુષ્યને ફાવતું નથી એટલે શું માને આ છે ને એવું મનાય એટલે કે સંતો અને હરિભક્તોની અપાર મોટપ રહી છે આ બ્રહ્માંડમાં જે રહ્યા છે તે કોઈ તેની તુલનામાં આવી શકતા નથી એવું લખ્યું સંત હરિજન તાકી મોટપ હે અપાર કર તુલના આત વાકી બ્રહ્માંડ મે આ બ્રહ્માંડમાં એની તુલના આવી શકતી નથી તે 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 સંત જે મોટપ છે છે ભગવાન અને 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 કરીને પણ મન કર્મ વચને કરીને કરવો તે પૂરો સંબંધ કહેવાય છે પૂરો સંબંધ થયા સિવાય અધૂરો જે સંબંધ છે તેમાં અધિક ન્યૂન ભાવ રહે છે આ પ્રકારની વાતને તો વિચક્ષણ સંતો કહે છે ખપ હોય એટલો સત્સંગ રહે કેટલો સત્સંગનો ખપ હોય એટલો સત્સંગ રહે એ સિવાય સત્સંગ રહે એટલે નો ખપ રાખવો એટલે કીધું કે આપણે હરિભક્ત થયા હોઈએ તો આ બ્રહ્માંડના કોઈ એવા જીવોની તુલના આવી શકે નહીં સંતોમાં હરિભક્તોમાં તો સંતોને હરિભક્તોની મોટપ કઈ છે ભગવાન અને સત્સંગ એને કરીને સંતો અને હરિભક્તોની મોટપ છે તો એ સંબંધ સત્સંગનો છે તો એને કઈ રીતે રાખવો તો કે મન કર્મ વચને કરીને પૂરો રાખવો તો સંબંધ રાખ્યો કહેવાય અને પૂરો સંબંધ થયા વિના એ સંબંધ પણ અધૂરો છે અને સંબંધ અધૂરો હોય તો શું થાય કે એમાં અધિક ન્યૂન ભાવ રહે ક્યારેક મહિમા સમજાય જાય ક્યારેક પછી અવગુણ આવી જાય ક્યારેક મંદિરે સત્સંગમાં સેવા કરવા આવે એટલે આ બધું ફેરફાર થાય ત્યારે સમજવું કે હજી સત્સંગ પૂરેપૂરો સમજાણો નથી આ પ્રકારની વાતને તો વિચક્ષણ સંતો કે છે ખપ હોય એટલો સત્સંગ રે કેટલો ખપ હોય કે ભાઈ મારે હવે આ દેહનો તો ભગવાન ઉદ્ધાર કરી દીધો પણ હવે મારે જીવનો ઉદ્ધાર કરવો છે દેહનો ઉદ્ધાર તો થઈ ગયો કેમ કે મનુષ્ય જન્મ મળ્યો એ જ દેહનો ઉદ્ધાર તો હવે મનુષ્ય જન્મ મળ્યા પછી શું કરવાનું છે તો કે સત્સંગનો ખપ રાખવાનો અને ખપ કોને કહેવાય તો બધી ગોરધનદાસ જેવા હરિભક્તો હોય કે મહારાજે હડકુતરી હડકુતરી કહેવાનું ગામ લોકોને કીધેલું માંગરોળમાં પણ એણે સત્સંગ મૂક્યો નહીં અભાવ આવ્યો નહીં એવા તો કેટલાય ભક્તોના પ્રસંગો સત્સંગની અંદર છે કે મહારાજે પરીક્ષાઓ લીધી સુંદરજી સુથાર એવા કેટલાય ભક્તોની પરીક્ષાઓ લીધેલી પણ જેને ખપ હોય સત્સંગ મૂકીને જાય નહીં જાકી બુદ્ધિ ખપ જાકો બુદ્ધિ ખપર હે જીતના તાકુ સત્સંગ રહાય તીતના બુદ્ધિ ખપ વિના સત્સંગ જીતના દેખે મી ડોલ દેખાત તીતના पाए बिना ही भुवन जो जैसे सतसंगता के रहते से संत सत्शास्त्र के नित्य अभ्यासा ताके सतसंग हो तन नासा संत सत्शास्त्र नो नित्य अभ्यास जो होए तो सत्संग क्या रे नाश थाए नहीं એટલે કે છે કે જેની બુદ્ધિમાં જેટલો ખપ હોય તેને તેટલો સત્સંગ રહે છે અને બુદ્ધિમાં ખપ વગરનો જે સત્સંગ છે તે તો ઉપરનો ડોળ દેખાય છે પાકા પાયા વિનાના મકાનના જેવો તેનો સત્સંગ કહેવાય છે જેને સંત સમાગમ અને સત્શાસ્ત્રનો અભ્યાસ નિત્ય રહેતો હોય તેના સત્સંગનો નાશ થતો નથી સંત સમાગમ અને સત્શાસ્ત્રનો અભ્યાસ નિત્ય રહેતો હોય તો એનો સત્સંગનો નાશ થતો નથી સંતોની સભામાં બેસીને જે નિત્ય અભ્યાસ કરવો તે સત્સંગનું ઊંડું મૂળ કહેવાય છે પણ એકલા બેસીને જે અભ્યાસ કરવો તેનું મૂળ કહેવાતું નથી એટલે એકલ્યા ખૂણામાં બેસીને જ્ઞાન કરતા હોય એને ખૂણિયું જ્ઞાન કહેવાય સભામાં ના બેસે એકલા બેઠા હોય જુદી સભા કરે સભામાં બેઠા હોય પાછા પાછું જુદું સાંભળતા હોય કાનમાં અત્યારે તો સિસ્ટમ આવી ગઈ છે પેલું ઇયરફોન નાખવાની એટલે ખબર ના પડે બેઠા હોય અહીં સત્સંગમાં બીજી હોય એટલે અહીંયા કહે છે કે જેને સત્સમાગમ સંત સમાગમ અને નિત્ય અભ્યાસ રહેતો હોય તેનો સત્સંગમાં નાશ થતો નથી અને સંતોની સભામાં બેસીને જે નિત્ય અભ્યાસ કરવો તે સત્સંગનું ઊંડું મૂળ કહેવાય છે પણ એકલા બેસીને જે અભ્યાસ કરવો તેને મૂળ કહેવાતું નથી એકાંતમાં બેસીને ધ્યાન સ્મરણ અને કથા વાર્તાને કોઈ કરે છે તો તે એકાંત ભાવમાં દંભ કપટ છળ અને માયા રહે છે એકાંતમાં રહેવા છતાં એક એક જ જ સરખી રહે એવા તો ભગવાન છે તે સિવાયના મુક્ત હોય તો પણ તેની મતી ફરી જાય છે તેટલા એકાંતમાં દોષ રહ્યા છે એટલે તો મહારાજે એકાંત ની વાત તો બહુ લખી છે અને એકાંતની અંદર આવી બધી પરિસ્થિતિઓ સર્જાય એકાંતમાં બેસીને ધ્યાન કરે સ્મરણ કરે કથા વાર્તાને કોઈ કરે તો પછી શું થાય દંભ કપટ અને છળ અને માયા એકાંતમાં રે એવું લખ્યું છે એટલે મોટા મોટા જે સંતો હતા તો નિયમ ચેષ્ટા બોલવાનો આગ્રહ હોય સમૂહમાં રાખે આ મોટા ધર્મપ્રસાદ શાસ્ત્રીજી જેવા સંત છે આપણે હડતાલની અંદર પણ એમની રૂમિ ચેષ્ટા બોલીએ તો બોલાય અને સભા મંડપમાં જ આવવાનું સભા મંડપમાં સાંજે ચેષ્ટા બોલાય ત્યારે આખું મંડળ એમનું આવે જેટલા ફ્રી હોય સેવામાં ન હોય બધાને આવે એટલે સમૂહમાં બેસીને જ કરાવે બધાને નિયમ ચેષ્ટા જે કંઈ હોય બધું સાથે બેસીને કરવાનું બાકી એકાંતમાં બેસીને ધ્યાન કરે સ્મરણ કરે કથા વાર્તા કરે તો એકાંતની અંદર શું થાય દંભ થાય કે અમારી જેવું તો કોઈ પાળતું જ નથી હો અમે જ સારું પાળીએ છીએ પછી કપટ થાય અને છળ અને માયા રે એટલે એકાંતમાં રહેવા છતાં જો મતી સરખી રે એવા કોણ તો એક ભગવાન જ છે તે સિવાયના મુક્ત હોય ને તો પણ એની મતી ફરી જાય એટલા તો એકાંતમાં દોષ રહ્યા છે પ્રેમાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા હતા બુરાનપુર ભણવા માટે અને એકાંતમાં રહેવાનું થયું તો શું થયું એમ થઈ ગયું ક્યાં આ સત્સંગની અંદર તો આપણે આધીન રહેવાનું થાય એની કરતા આવા રાજા રજવાડામાં જઈને રિજવશું પછી વળી અદભુતાનંદ સ્વામીનો યોગ થયો તો વળી અદ્ભુતાનંદ સ્વામીને બંને સંતો આવ્યા પાછા સમજાવીને એટલે એકાંતમાં આવું થાય મતી ફરી જાય એટલે કે છે કે જે સ્વતંત્ર વર્તે છે તેની બુદ્ધિ અપક્વ હોય છે અને તે અપક્વ બુદ્ધિ ક્યારેય ફર્યા વિના રહેતી નથી એમ વેદ અને પુરાણોમાં કહ્યું છે એટલે દરેકે પોતપોતાની રીતે સમજી લેવાનું કે આપણે સ્વતંત્ર વર્તવું નહીં એટલે તો કીધું કે સંતો હોય એ પોતાના ગુરુની આજ્ઞામાં રહેતા હોય મોટા સંતોની આજ્ઞામાં રહેતા હોય અથવા ગુરુ હોય તે શિષ્યને પૂછીને કામ કરતા હોય એ રીતે કોઈ સ્વતંત્ર ના વર્તે અને મનનું ધાર્યું કરવું નહીં સૌથી અઘરામ અઘરું કયું છે છોડવું મનનું ધારું છોડવું બહુ અઘરું છે એટલે કે સ્વતંત્ર જે વર્તે છે તેની બુદ્ધિ અપક્વ હોય અપક્વ બુદ્ધિ ક્યારેય ફર્યા વિના રહેતી નથી એમ વેદ અને પુરાણોમાં કહ્યું છે બ્રહ્મા ભવ નારદ ઇન્દ્ર દક્ષ પ્રજાપતિ લક્ષ્મણ અને ભરત ઇત્યાદિકની બુદ્ધિ પણ ફરી ગઈ હતી આટલા બધાના નામ લખી નાખ્યા છે બ્રહ્માજી સરસ્વતીને દેખવાથી ભવ કહેતા ભોળાનાથ તો એમને પણ એકાંતમાં જ બેસીને ધ્યાન કરવાનું થયું નારદજી કહી દીધું કે ભાઈ હવે તો તમે ધ્યાન કરો પણ તમને શું ખબર પડે મહિની રૂપ જો નારદજી જયંતિનો હાથ જોયો એટલામાં થઈ ગયું ઇન્દ્ર દક્ષ પ્રજાપતિ સન્માન ન થયું ઇન્દ્રજી ગૌતમ ઋષિના પત્ની એવા અલ્યાજીમાં લોભાયા લક્ષ્મણજીની વાત લખી છે ભરતજીની પણ લખી છે એટલે કે ઇત્યાદિકની બુદ્ધિ પણ ફરી ગઈ લક્ષ્મણજીને એક કલા મોકલ્યા હતા લંકામાં કે ગાદી પ્રસાદી ની કરવાનું વિભીષણે કીધું તો જો રામચંદ્ર ભગવાન હોત તો વાંધો આવે નહી પણ લક્ષ્મણજી ના પડે કે નાના તમે પેલા એક વખત બેહો પછી અમે બેસું બેઠા શું કીધું તરત કોણ રામ છે એટલે અહીંયા લખ્યું કે ઇત્યાદિક ની બુદ્ધિ ફરી ગઈ દારૂ અને લીલાગર ભાંગથી વધારે અન્ય કોઈ પદાર્થમાં જાજો કેફ રહ્યો હોય તેમ દેખાતું નથી શુભકાળ શુભ દેશ કાળ હોય તો મનુષ્યની બુદ્ધિ અત્યંત શુદ્ધ થઈ જાય છે અને અશુભ કાળને યોગે કરીને બુદ્ધિ ઘણી અશુભ થઈ જાય છે ભગવાન બળદેવજી ઘણા સમર્થ હતા પણ સ્વયંતક મણીએ તેમની બુદ્ધિ ફેરવી નાખી અને તેઓ મિથિલા જઈને રહ્યા સ્વયંતક મણીની કથા શ્રીમદ્ ભાગવત પુરાણની અંદર બહુ આવે છે કેમ કે સ્વયંતક મણી એવો હતો કે જેને સત્રાજીત યાદવને સૂર્યનારાયણ દેવ આપેલું હતો અને એ મણી જ્યાં હોય ત્યાં દુષ્કાળ પડે નહીં વરસાદ વરસે અને ધાન્ય બરાબર પાકતું એ બધી એની અને ભાર સોનું નિત્ય એ મણી ચંદ્રની નીચે રાખવામાં આવે એટલે ભાર સોનું એમાંથી નીકળતું ભાર સોનું આકાશમાંથી વૃષ્ટિ થાય અને જ્યાં મણી હોય ને ત્યાં પડે એને કારણે છત્રાજીત યાદવ બહુ સુખી થઈ ગયા હતા પણ એ મણી એ ભાઈઓમાં ઝઘડા કરાવ્યા કેમ કે એનો ભાઈ લઈ નીકળી ગયો તો પ્રસન્ન પણ મણી ન મળ્યો એણે આરોપ નાખ્યો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ મેં નથી લીધો કે તમે કહેતા હતા ને કે મણી આપણા રાજની રાજ્ય કોષમાં હોય તો હારો શોભે એટલે તમે જ લીધો હશે એ ભગવાને ના પાડી એટલે બળદેવજીને થઈ ગયું કે આ મણી તો કૃષ્ણએ લીધો છે પણ કહેતા નથી એટલે પોતાના ભાઈ હતા છતાં પણ બુદ્ધિ મણીને કારણે ફરી ગઈ એટલે દ્વારકાનો ત્યાગ કરી અને મિથિલા આવી ગયા હતા અને ત્યાં જઈને રહેતા હતા એ બધી વાત મહારાજે અહીંયા સત્સંગની અંદર દિવાળીના દિવસે સવારે એટલે બેસતા વર્ષના દિવસે સવારે આવી બધી વાતો કરી તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વરિચિત શ્રી હરિચરિત્રમૃત સાગરના પંચદશપુરમાં સત્સંગના યોગ સિવાય વિષમ દેશકાળથી બુદ્ધિ ફરી જાય છે એ નામે ચોસઠમો તરંગ સમાપ્ત થયો હવે પાસઠમો તરંગ પંદરમો પૂર ભક્તોએ પૂજા અને સ્તુતિ કરી પછી મુક્ત મુનિએ નૃત્ય કર્યું દેશો દેશના હરિભક્તો વડતાલમાં અપાર આવવા લાગ્યા અને તે વખતે વિવિધ પ્રકારનો અનકોટ પણ ઘણો કરાવ્યું હતું કે હવે બેસતા વર્ષ ગયું એટલે બેસતા એટલે દિવાળી ગઈ એટલે બેસતું વર્ષ આવ્યું બેસતા વર્ષના દિવસે ઘણા બધા હરિભક્તો વડતાલમાં આવ્યા અને મહારાજને ભગવાનને જમાડવા માટે સરસ અન્નકૂટ કરાવ્યો હતો સંતોએ ચોકમાં સુંદર રંગોળીપુરી અને કેળના સ્તંભોથી સારો બાગ બનાવ્યો તેની શોભા કહી જાતી નથી અન્નકોટમાં જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાને પ્રસન્ન થયેલા શિયરી ભાવથી લ્યો આપણે પણ આવતી સોળ તારીખે આપણા મંદિરનો પાટોસો એક મહિનો રહ્યો આજથી તો ત્યારે આપણે પણ અહીંયા ભગવાનને સરસ અભિષેક કરી અને અન્કુટ ધરાવવાના છીએ એટલે ભગવાન ભગવાનના ભક્તો પ્રસન્ન મનેથી બનાવીને લાવ્યા હોય તો ભગવાન એનો સ્વીકાર કરતા હોય છે એટલે ભગવાને પ્રસન્ન થઈ અને બધા ભક્તજનોને સરસ પ્રેમથી બનાવીને લાવ્યા હતા એટલે અન્કુટમાં જેટલા ભોજન હતા એ બધાને પ્રસન્ન થઈને ભગવાન પ્રેમથી જમા તે ભાઈ સૌ સંતોને શિયરીએ મનમાં ઘણું હેત લાવીને પીરસીને જમાડ્યા એમ અલૌકિક લાભ લીધો જો આવી રીતે આપણે પણ સોળ જુલાઈ એટલે બરાબર એક મહિનો છે આજથી અન્કુટની તૈયારી કરવાની એટલે જો કોઠારી બધા હરિભક્તો ગઈકાલે આવી અને થોડી ઘણી તૈયારી કરવા મળ્યા છે તો બધા એને જેને જે હરિભક્તોને શ્રદ્ધા હોય એ બધાએ લખાવ્યા છે નામ એ પાછા પોતપોતાની રીતે અન્કુટ ધરાવવા લાવે અને ભગવાન પ્રેમથી જમે અને ત્યાર પછી મહારાજે સંતોને ખૂબ જ પ્રેમ લાવીને પીસીને જમાડ્યા એમ સંતોએ અલૌકિક લાભ લીધો અને જે જે હરિભક્તોએ ભેળા મળીને અનકૂટ કરાવ્યો હતો તે હરિભક્તો સુરતના હતા તેઓ વિવિધ પ્રકારની પૂજા લાવ્યા હતા તેઓ જાત જાતના વસ્ત્રને આભૂષણ લાવ્યા હતા તેનો ગણતા પણ પાર આવતો નથી જે ભક્તને જેવો ભાવ હતો તેવા તેઓ વસ્ત્ર અને આભૂષણો લાવ્યા હતા ત્યાં એક અનુપમ પાટ ઢાળીને બિછાવી હતી શેરી તે સમયે તે પાટ ઉપર બેઠા અને તેમની આગળ સંતો અને વર્ણિની સભા થઈ શેરીના જે પાર્ષદો હતા તેમજ શેરીની સાથે જે કાઠી દરબારો હતા તે બધા શેરીની પાસે બેઠા અને દેશ દેશના હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા તે બધા સંતોની સભાને ફરતા વીટાઈને બેઠા હતા અને કેમ કે એ વખતે માઇકની સિસ્ટમ નહીં એટલે સંતો બેઠા પછી ફરતા વિટાય અને ઘાટા ઘાટા બધા હરિભક્તો બેઠા અને સાંજનો સમય થવા આવ્યો એટલે સાંજના સમયે બહુ મોટી સભા થઈ દિવસનો સમય વ્યતીત થયો પણ ચાર ઘડી બાકી રહ્યો હતો કેટલો એટલે કેટલો સમય થાય એક કલાકને છત્રીસ મિનિટ ચાર ઘડી એટલે ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ દુ છન્નું એટલે છન્નું મિનિટ બાકી હતી ચાર ઘડી એટલે એટલે કેટલીથી એક કલાક ને છત્રીસ મિનિટ રીતે ચાર ઘડી દિવસ બાકી હતો તે સમયે ઢોલ ત્રાસા પડઘમ અને ભેરી ઘણો ઊંચો કરી રહ્યા હતા અને વસ્ત્ર અને આભૂષણો પહેરાવી ઘણા રાજી થતા હતા કેસરયુક્ત ચંદનથી ભક્તોએ શિયાળીની પૂજા કરી લલાટ વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો ધૂપ અને દીપ કરીને ભગવાનની આરતી ઉતારી સંધ્યા આરતી થઈ પછી છાતીમાં ચરણ કમળ લીધા પછી જેને જેવી આવડી તે બધાય તેવી સ્તુતિ કરી અને બોલ્યા કે અમા જ્યારે અમારા શરીરમાંથી આત્મા નીકળે ત્યારે હે હરિ આપ આવી અને સભા સહિત આવીને અમને દર્શન આપજો આપ તો જીવોનો મોક્ષ કરવા પધાર્યા છો જીવને અંત સમયે તે સ્મૃતિ રહેતી નથી અમે તો આપને શરણે આવ્યા છીએ આવી રીતે ભગવાનના ભક્તોએ ભગવાનની પ્રાર્થના કરી કે જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય ત્યારે શું કરવાનું તો તો કે કે આ સભા સભા સહિત સહિત આવીને દર્શન આપજો કેમ આપ જીવોનો મોક્ષ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છો અને જીવને અંત સમયે સ્મૃતિ રહેતી નથી સ્મૃતિ રહે છે પણ કે જેની ઈચ્છા હોય એની સ્મૃતિ રહે માયાની રે પણ જેની ઈચ્છા મેન એ વાત છે કે જેને જેમાં

સિંહ હરી કહે હરિજન જો શરણાગત ભક્તની શ્રેષ્ઠતા બતાવે છે એટલે અહીંયા સિદ્ધાનંદ સ્વામી લખે છે કે ત્યારે સિંહરિએ તે હરિભક્તોને કહ્યું જે અમારે શરણે આવેલા છે તેને અંત સમય અમારી સ્મૃતિ રહે કે ન રહે અમે અને સંતો તેની પાસે જ રહ્યા છીએ આવી વાત મહારાજે કરી વિહારીલાલજી મહારાજે પણ લખ્યું આવે અંત સમ રહે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુ ની કહે પ્રીતિ દેહ સુ માનવ રહે વૃત્તિ પ્રભુ માઠરે એવા નું અતિ ધન્ય ધન્ય મરવું શ્રદ્ધા મમા સંચરે એટલે અહીંયા ભગવાને પણ બહુ સરસ વાત કરી કે જે અમારે શરણે આવેલા છે એને અંત સમયે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે પણ અમે અને સંતો તેની પાસે જ રહ્યા છીએ અમે તો આવી સભાએ સહિત ભક્તની સન્મુખના સન્મુખ જ છીએ પણ જે સત્સંગથી વિમુખ હોય તેની સમીપે ક્યારેય રહેતા નથી આવી વાત મહારાજે કરી એટલે આપણે શું કરવાનું કાયમ સત્સંગની સમીપ રહેવાનું સત્સંગથી વિમુખ થવાનું નહીં એવી વાત મહારાજે કરી અને ત્યાર પછી હજી શરણાગતની વાતો કરશે પછી મહારાજ સંતો સાથે પ્રશ્નોત્તર કરાવશે અને વડતાલમાં હજી ઘણું મહારાજ રોકાવાના છે અને ત્યાર પછી વડતાલની આજુબાજુના ગામડાઓ છે બામરોલી એ વગેરે ગામડા સંજય એ બધું મહારાજ ફરશે અને ત્યાર પછી મહારાજ પાછા ગઢપુર

जनि जय श्री लक्ष्मीनारायण देवनि जय श्री नरनारायण देवनि जय श्री वर्ताल धाम मनि जय श्री वरताल धाम द्विशताब्दी महोत्सव